हाँ से फ्रूट वाली चटनी। हाँ 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 अपने टेस्ट पण करी लिए जो पहला तमे यार थोड़ू से मुँह में पानी तो लाई दो। हाय 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 फैमिली केम छो आपनो होस्ट ओनी बदी अत्यारे भाई अमारा मोजीला सिटी मेहसाणा नी अंदर छे। आजे छे जन्माष्टमी ने दरेक तहेवार नो वीडियो तो आपणा मोजीला सिटी मेहसाणा नो बनावता जोईए छे आपणी कभी खाए के चैनल उपर। देव दर्शन थी लईने फराळी कई जग्या मळे छे बधी ज वीडियो नी माहिती आपणे आ वीडियो मां जवाना छे। तमे मेहसाणा थी बहार गया छो के मेहसाणा ने मिस करता छो तो आ भाई वीडियो तमारा माटे खास छे, तो एंड सुधी वीडियो जुओ। अत्यारे हुं आव्यो छुं पहेला तो आपणा अंबाजी परां नी अंदर, तो अंबाजी माताना मंदिरे आव्या छे। मंदिरे दर्शन करीने पछी रामजी मंदिर जवाना छे। અહીંયા મહેસાણાની હવેલી જે કહેવાય છે ત્યાં પણ આપણે જવાના છે, તો ચલો યાર અંબાજી માતાને દર્શન કરીને પછી આગળ આગળ દેવ દર્શનને ફરાળી પેટ માટે બી કરવું પડે ને, આવી જાઓ અમારા જોડે। અલ્યા હેડો અમારા જોડે ચમુ ભાસો કૃષ્ણ કનૈયા પરામાં રહેતા હશે કાં તો મહેસાણાની આજુબાજુમાં રહેતા હશે ને આ મંદિરમાં બચપણ ગુજાર્યું હશે ને, તો એને થોડુંક રાહ જો તમને પોઈન્ટ કહેવાનો છું, પેલા દર્શન કરી લો। રાધે રાધે જો તમને આ જે પરિક્રમા માર્ગ છે ને આ જગ્યા ઉપર જેવી નાનપણની અંદર કોઈ બી લોકો અહીંયા આવ્યા હશે ને નાનપણની અંદર તો શેના માટે આવતા હશે કાકા? તમે કેટલા વર્ષ જૂના અહીંયા છો? અહીંયા ના છો? 58 તો આ તમે બચપણ તમે ગુજાર્યો છો તો અહીંયા બૂમ પાડવા માટે આવતા છો ને? આવડો હવે બાર નો આવડો આવડો નાનો છું આવડો મારા પપ્પા ને મમ્મી મને લઈને આવ બૂમો પાડતા નહીં આપણે અંદર? અરે અંદર હવે ધીરે ધીરે અંધારું થતું જશે અને બૂમો શરૂ થશે। રાધે 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 હવે થોડુંક અંધારું સ્ટાર્ટ થઈ ગયું છે, તમને અહીંયા કંઈ જ નહીં દેખાય, થોડી ઘણી નાની નાની બારીઓ રાખેલી છે, આવી જાઓ। અમે જ્યારે કદાચ આ મેળો જન્માષ્ટમીનો આવતો અથવા તો શનિવાર રવિવાર ગુરુવાર હોય ને અમારે સાંઈબાબા મંદિરે દર્શન જઈએ ને, એટલે અહીંયા દર્શન કરીને જતા। અત્યારે જે કહેવાય જે અંબાજી માતાના દર્શન તો થઈ ગયા છે, હવે અહીંયાની આગળ જે જનરી છે આપણી એ છે પરાતળાવ પાસે આવેલું આપણું રામજી મંદિર। રામજી મંદિર જઈશું, પછી ભૂખ લાગે એટલે થોડુંક સાથે નાસ્તો કરવાનો છે, આવી જાઓ મારા સાથે। મહેસાણામાં આવેલું આ પરા મંદિરની અંદર આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છે। આજે હરિભક્તોનો એટલો જમાવડો થઈ ગયો છે મંદિરની અંદર, તો આજે પણ જય શ્રી રામનો નારો લગાવી દઈએ અને સરસમાં અહીંયા આજના દર્શન પણ કરી લઈએ। જય શ્રી રામ। હવે અહીંયાથી આપણે જવાના છે, હજી દ્વારકાધીશની હવેલી પણ છે, આવી જાઓ અમારા સાથે ચલો। અત્યારે હું પહોંચી ગયો છું જે મહેસાણાની દ્વારકાધીશ હવેલી મંદિર તરીકે ઓળખાય છે। વૈષ્ણવ લોકોને દરેક જગ્યાએ આ ખબર હશે, પણ જે મહેસાણાના બીજા લોકો છે એ કદાચ આ જગ્યાથી પરિચિત નહીં હોય। આ જગ્યા એટલું રમણીય છે, એટલું સુંદર છે ને, વાત જ વાદો
અહીંયાથી તમને બતાવી દઉં છું કે જે આખી હવેલી બનાવી છે ને એ આખું ગોળ બનાવી છે અને એટલું મસ્ત અંદર બી મંદિર જોરદાર છે, સાથે એક બાજુના ભાગમાં છે ને મીરાબાઈનું મૂકેલું છે એ પણ એટલું સુંદર છે. મારા જે જૂનો આપણો વિડીયો હતો એની અંદર આપણે આ બધું વસ્તુ બતાવી હતી. અત્યારે આ મંદિર હવે સીધું સાંજે 6 વાગે ખુલવાનું છે. 6 વાગે તમારા વિડીયો આવે તો તમે હવેલીએ પહોંચી જજો. હવેલી તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એનું એડ્રેસ અને ગૂગલ મેપની લિંક છે એ પણ નીચે મૂકેલી છે. અને આ એક્ઝેક્ટ તમને કહી બી દઉં કઈ જગ્યાએ આવ્યું છે. પ્રભુદાસનું દવાખાનું છે ને આપણે તોરણવાડી બજારમાં, એનાથી તમે સેજ રિટર્ન આ બાજુ આવશો ને ત્યારે થોડુંક સેજ આગળ જતાં આ તમને બોર્ડ જોવા મળશે, દ્વારકાધીશની હવેલી. આ મહેસાણાનું કૃષ્ણ મંદિર જે હવેલી કહેવાય છે બહુ જ મસ્ત છે. તો હવે આગળ પણ આપણે જઈએ. તમારી ખાસ કોમેન્ટોનું ધ્યાન રાખીને તમે બહુ બધા કોમેન્ટ કરતા હતા કે ભાઈ તોરણવાડી બજારનો બાલાજીના કહેવા છે ને પેટીસ ને કચોરી સમોસા ને બધું કેમ વિડીયો નહીં બનાવતા, આજે જન્માષ્ટમી એમનો વારો આવી ગયો છે. ત્યાં છે ને આ જુઓ તમે ગરમા ગરમ પેટીસ ચડાઈ રહી છે. વાહ, આજે ફરાળ છે એટલે બધા છે ને ફરાળી પેટીસ આમ સંચર નાખેલું મોજ પડી જાય એવું, અને સાથે આમની જે ચટણી હોય ભાઈ મોજ પડી જાય. ગરમા ગરમ એકદમ બફફડા અને પેટીસ મળી જાય તો ભાઈ મોજ પડી જાય. ચલો હવે આપણા માટે પણ એક ડીશ તૈયાર કરી નાખીએ. આગા કા આપણે શું પ્રાઇસ છે આજે? એક ડીશના 25 રૂપિયા. એક ડીશના 25 રૂપિયા. આજે સેની સેની ચટણી હોય છે આની અંદર? કોથમીર મરચાની અને અમચૂર પાવડરની. અમચૂર પાવડરની બરાબર. અને આપણે બટેકાની પેટીસ કમ્પ્લીટ. પેટીસ મીડિયમ રાખું ને? હા મીડિયમ મીડિયમ. આપણે આ મીઠી ચટણી આવી ગઈ. ફરાળી મસાલો. ફરાળી મસાલો બરાબર. લો એક બફડા ખાવો. બરાબર ફરાળી બફડા. હા આપણા તૈયાર થઈ ગયા બફડા. એના 25 રૂપિયા બરાબર. આ કેવું કે ફરાળી કરવાનું હોય તો ભાઈ આ તોરણવાડી બજાર એટલું બેસ્ટ છે એનું રીઝન તમને કહું. અહીંયા બાલાજી, પછી અહીંયા લાલાજી, પછી વિશાલ, આ બધા છે ને લાઈન ટુ લાઈન અહીંયા આખું સ્ટોલ અહીંયા ઊભે રાખેલા છે. પહેલાં તો આ મસ્ત પેલા ટેસ્ટ કરી લઈએ. મને તો ભાઈ આ છે ને પેટીસ એટલી પસંદ છે, આમની ચટણી બહુ મસ્ત મજા આવે. મગજના તાર હલાવી નાખે એવી ચટણી હોય છે આ લોકોની. તીખી ચટણી જો આ ક્વોન્ટિટી તમે જુઓ ખાલી. હા હા, અહીંયા છે ને ભરાતું જ રહેશે. અત્યારે તો ખાલી એ સવારનો સમય છે એટલે એટલું ઓછું છે. બાકી સાંજનો સમય તમે આ વિડીયો જોયા પછી આવશો ને તમારે લાઈન લાગશે અહીંયા આગળ. સાંજે પબ્લિક વધારે હોય ને? હા, હદ વગરની હોય. બરાબર, સાચું કહેજો કાકા. જો ચટણીમાં ડૂબેલા સરસ નાના બફફડા મોજ પડી જશે. એમાં લીલું લાલ મરચું, ધાણા, પછી વરિયાળી, તલ, બધું કમ્પ્લીટ એક મસાલો બનાવવામાં આવ્યો છે અને આમનું ચટણી સાથે કોમ્બિનેશન બહુ મસ્ત છે. બારો બારો હજી બીજી જગ્યા ઉપર જવાનું છે. હાલો એક વિડીયો આપણે બનાવેલો હતો દાળ પકવાનવાળો જે મહેસાણામાં હતો. હવે અહીંયા છે ને ફરાળી પેટીસનો આખો સ્ટોલ બનાવ્યો છે તો આ બધી વસ્તુ મને ફરાળી લાગી રહી છે તો પૂછી જ લઈએ કઈ કઈ વસ્તુ બનાવી છે આજે. કઈ કઈ વસ્તુ બનાવી છે? બફફડા છે, સાબુદાણા વડા છે, સાબુદાણા વડા, પાતરા, પાતરા, સમોસા, સમોસા, સમોસા એ ફરાળી, ફરાળી, સમોસા ફરાળી, પાતરા ફરાળી, સાબુદાણા ખીચડી ફરાળી. અચ્છા, પેટીસ ફરાળી. અમે બી આજે ફરાળી કરી લીધું. ફરાળી આ શું છે આપણી? બફફડા, આયરું સાબુદાણા અને આયરું પાતરા. આ પાત્રામાં તો આમ તો બેસન હોય, આમાં શું નાખેલું છે? સિંગોડાનો લોટ કરીને કર્યું છે. બરાબર. સાબુદાણાની ખીચડી આપણી. પેલા સમોસા. સમોસા એમાં કયો લોટ આપણે યુઝ કરેલો? સિંગોડાનો એક ફરાળી જ આખું બનાવ્યું છે. બરાબર છે. અને આપણે આ બીજું શું વાયરું તૈયાર? પેટીસ. પેટીસ તૈયાર.
જો ગરમા ગરમ અહીંયા છે ને પેટીસ તૈયાર થઈ રહી છે. હાય હાય હાય, વાહ રે વાહ. આજે તો ભાઈ મોજે મોજ છે, અને મહેસાણા અંદર છે હોય તો આવી રીતે ભાઈ લાઈન લાગે છે. આ તો સવારનો ટાઈમ છે એટલે નોર્મલ લાગે છે, પણ બાકી તો સાંજના સમયે તમે આવશો ને તો એ પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે. તો ચલો હજી નેક્સ્ટ લોકેશન બતાવું યાર, હજી તમને મોજ પડાવી દઉં. હાલો દાદાજીને ત્યાં છે ને આ બધું ફરાળી બધું જ વસ્તુ જોઈ લીધી છે. હવે છે ને મેન તો મને આજે હું આવ્યો ને સવારે તો અમને બનાવ્યા છે ફરાળી ઢોકળા કોક, ફરાળી ખમણ કોક કે ઢોકળા કોક એ વસ્તુ બનાવી છે. બીજી વસ્તુ છે મને અહીંયાનું જે પસંદ છે એ છે ચાંદ તારા. આવી જાઓ. ચલો વિશાલભાઈ, આજે તમે શું શું વસ્તુ ફરાળમાં બનાવી છો? હા, ફરાળી ઢોકળા છે. ફરાળી ઢોકળા એટલે શેનો લોટ? આપણે મોરૈયાનો લોટ. મોરૈયા લોટમાંથી તમે આ ઢોકળા બનાવ્યા? આ બધા સાયન્ટિસ્ટો બાકી અહીંયા ગુજરાતમાં જ ભેગા થયા છો મને તેવું લાગે ફૂડના. તો હવે બીજું શું શું બનાવ્યું છે આયરું આપણે? આ બફડા છે, બફડા ફરાળી ચાંદારા છે આપણા. ચાંદારા? ચલો એક આપણી પ્લેટ ચાંદારાની કરી દો અને આ બી એક કરી દો. આ કેટલા પ્લેટ રૂપિયા આપણે? ઢોકળા અને પાતરા છે એ 30 રૂપિયાની ડીશ છે, અને બફડા અને આપણે ચાંદારા છે 25 ની પ્લેટ, અને પેટીસના બી 25 છે. ઓકે, એટલે આ બે વસ્તુના ખાલી 30, બાકીની આપણે જેટલી છે 25 રૂપિયા નોર્મલ જે ભાવ આપણે હોતો હોય છે. ઓકે ચલો, અમારા માટે એક ડીશ તૈયાર કરો. વારે વાહ. હા, આપણે ચટણી આની અંદર નાખી દો છો ને તમે? ઓકે, જે કોથમીર અને મરચાં ની હોય. કોથમીર અને મરચાં ની ચટણી. હા, અને બીજું? બીજી જે છે એ આપણા ખજૂર અને આંબોળિયા ની. આ ઉપર તમે ફ્રૂટ નાખેલા છે? હા, એ આપણી સ્પેશિયાલિસ્ટ છે. આ છે ફ્રૂટ વાળી ચટણી. હા હા હા. જો આપણા તો આ ફરાળી જે ઢોકળા કહેવાય છે એ રેડી થઈ ગયા છે. હવે આપણે ટેસ્ટ પણ કરી લઈએ. જુઓ પહેલાં તમે યાર, થોડું છે મોંમાં પાણી તો લાવી દો. હાય 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 હાય. જો આખી કહેવા છીએ ને તો ભાઈ ફ્રૂટવાળી આખી ચટણી મસ્ત મજાની ખાટી મીઠી, અને આ ફરાળી ઢોકળા આના ઉપર છે ને જીરુંનો અને તલનો સારી રીતે વઘાર કરવામાં આવ્યો છે, એટલે એનો સ્ટ્રોંગ લેવલે જે સ્વાદ છે એ પકડાઈ રહે છે, અને આંબોળિયાની ચટણી રાખવામાં આવી છે. હવે તો ફરાળની અંદર મજા પડી ગઈ છે, તમને વિડીયોમાં જોવાની પણ મોજ પડી ગઈ હશે. હજી એક વિડીયો છે, હજી થોડોક બાકી છે, એ આપણે છે ઇસ્કોન મંદિરનો. એ ઇસ્કોન મંદિરનો આપણે મારી બ્લોગવાળી ચેનલ છે જે રોની બુકની અંદર, એની અંદર તમને જોવા મળવાનો છે. તો આ વિડીયો છે ને અત્યાર સુધી અહીંયા સુધી આપણે સીમિત કરીએ છીએ, સમાપ્ત કરી નાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો મળીશું કાલે જ. હવે આપણી ચેનલ ઉપર આવે છે ને એવરી ડે વિડીયો સ્ટાર્ટ કર્યા છે, નવી મોજ મસ્તી, નવા અંદાજ સાથે, નવી ગેજેટ સાથે બધું જ આપણે ચાલુ કરી દીધું છે. હવે તમને મોજ જ કરાવવાની છે, નક્કી કરી લીધું છે. હવે અમે જવાના છે નેક્સ્ટ ગાંધીનગર માટે. તો ગાંધીનગરના તમે કદાચ જતા હોય, આવતા જતા હોય, અને કદાચ તમે ગાંધીનગરના હોય તો નીચે આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમારે ગાંધીનગરના સ્ટ્રીટ ફૂડની એક લિસ્ટ બનાવી છે. ત્યાંના જમવાની લિસ્ટથી લઈને બધી જ વસ્તુ અમારે ત્યાં અમારે આઈટનરી બનાવવાની છે. તો જરૂરથી કોમેન્ટ કરી નાખો. કાલના વિડીયોમાં મળીશું આવા નવા અંદાજ સાથે. ચલો અમને આપો રજા. જય હિન્દ, રાધે રાધે.